નમસ્તે બાળકો, આજે હું તમને પાઠ 4 માં 10-10 ની ગણતરી વાળો પાઠ સમજાવીશ. તો તેમાં સંખ્યા છે 26. તો 26 માં 20 દશક ના સ્થાન છે અને 6 એકમ વધારે છે. તો ડાબી સાઈડે ની સંખ્યાને દશક કહેવાય અને જમણી સાઈડની સંખ્યાને એકમ કહેવાય. તો દાખલા તરીકે 26 માં દશક ની સંખ્યા 2 છે, તો 2 ની સ્થાન કિંમત 20, તેથી સંખ્યા બને છે 26. તો એવી રીતે મેં અહીંયા 10 લીટી દોરી છે અને પ્લસ છૂટી 3 લીટી દોરી છે. તો 10 વત્તા 3 તો કેટલા થાય? 13. એવી રીતે 10 ના જૂઠામાં 10 લીટી વાળું જૂઠું છે અને છૂટી 3 લીટી દોરી છે. તો આ 10 ની દશક છે અને 3 એકમ છે. તો સંખ્યા કેટલી બને છે? 13. તો આવી રીતે આપણે મંડળ ગોળીમાં જઈશું. મંડળ ગોળીમાં 3 મીંડા છે તો નીચે 3 આવશે અને અહીંયા 5 મીંડા છે તો 5. તો દશક ના સ્થાને 3 છે એટલે 30. 30 વત્તા 5 કેટલા થાય? 35. એવી રીતે મંડળ ગોળીમાં 1 લીટીમાં 2 મીંડા છે તો અહીંયા 2 બગાડે 2 આવશે. ત્યાર પછી અહીંયા 3 મીંડા છે એટલે 3. તો દશક ના સ્થાને 2 છે તો 20 વત્તા 3 એટલે કેટલા થાય? 23. તો આવી રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં એકમ અને દશકની સંખ્યા લખવાની રહેશે. થેન્ક યુ.